नमस्कार मित्र, आज आपणे मेगा क्विज कॉम्पिटिशन 7 जोवा जई रह्या छे अने आनी साथे एक इंग्लिश नी क्विज मोकलेली छे। ए धोरण 5 थी 10 माटे छे, आनी साथे जे छे बीजी आ छे 11 थी धोरण ઉપરના બધા જ માટે છે હવે। અને આ વખતે પણ થોડોક ચેન્જ છે કે આ વખતે પ્રાઇસ છે એ 100 રૂપિયા કરી છે, ઘટાડી છે, હમણાં ધંધા બંધ છે બિલકુલ, એટલે હવે પછી 100 રૂપિયા રહેશે પ્રાઇસ। તો જે ફર્સ્ટ રેન્ક આવે એને 100 રૂપિયા મળશે અને તમારે મને આન્સર છે એ મોબાઈલ નંબર ઉપર મોકલવાના છે વોટ્સએપ કરીને। મારો મોબાઈલ નંબર છે 9426863516, બરાબર આ નંબર ઉપર મને આન્સર મોકલજો। હવે આપણે જે ક્વિઝ 6 જોઈ હતી એની અંદર જે વિજેતા હતા એ હિરપરા પ્રિયેશ અને પાનસુરિયા શ્રી, એમને 15 માર્ક્સ હતા, તો એ વિજેતા છે। એમાં હિરપરા પ્રિયેશ છે, એના પહેલા આન્સર આવ્યા હતા, એ બિન સચિવાલય છે, એની એક્ઝામની પ્રિપેરેશન કરે છે। હવે બાકીના ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ સારો પ્રયત્ન કર્યો છે, એ બધાને કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ કમિંગ એક્ઝામ। એ બીજા વિદ્યાર્થીઓ છે એના નામ હું બોલું છું, એ ખુશ કરીને છે, પછી રાદડિયા દિવ્યેશ છે, નાઈ દેવ, શીલુ પાર્થ, ગોળકિયા વેદ, હડિયા કૃષ્ણ, કિરણ મકવાણા, પટેલ ખુશ અને સરદારા, સોરી પટેલ ખુશ છે। તો આટલા વિદ્યાર્થીઓ છે એમને ખૂબ સારો પ્રયત્ન કર્યો હતો, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન। આ જ રીતે પ્રયત્ન તમારો ચાલુ રાખજો, પરંતુ અત્યારે પરિસ્થિતિને કારણે આપણે 100 રૂપિયા પ્રાઇસ કરેલી છે, પરંતુ મિત્રો મહેનત કરજો તો તમને આગળ એ ખૂબ જ કામ લાગશે। પૈસા છે ડઝન્ટ મેટર, તમે નવું શીખશો, નવું વાંચવા વિચારવાની તમને પ્રેરણા મળશે અને ફ્યુચરમાં તમને આ વસ્તુ ખૂબ જ યાદ આવશે। ઓકે, તો આ રીતે હવે આપણે આગળની જે ક્વિઝ જોઈએ છે, ક્વિઝ નંબર 7, મેગા ક્વિઝ 7, એમાં ધ્યાન આપો મિત્રો, અને તમે એબીસીડી આન્સર મોકલજો, ખાલી આન્સરનો જવાબ ન લખો તો ચાલે, ખાલી એબીસીડી ઓપ્શનમાંથી જે હોય એ તમારે એબીસીડી ક્રમસર જે હોય તે લખી દેવાનો ખાલી, બરાબર જવાબ ન લખો ચાલે। ઓકે, નંબર 1 છે કે નીચેનામાંથી કયો અર્થ તલ પાપડ થઈ જવું એ રૂઢિ પ્રયોગનો અર્થ નથી, યાદ રાખજો। નીચેનામાંથી કયો અર્થ તલ પાપડ થઈ જવું એ રૂઢિ પ્રયોગનો અર્થ નથી? ઓપ્શન છે, એબીસીડી હું ક્રમમાં જ બોલું છું, બરાબર તમારે ક્રમમાં સમજી લેવા, ઊંચા નીચા થઈ જવું, અત્યંત આતુર થઈ જવું, જિજ્ઞાસા સભર થઈ જવું, ભાવ વિભોર થઈ જવું, બરાબર। હવે એ રીતે સેકન્ડ ક્વેશ્ચન છે કે સ્પેક્ટ્રોમીટર લેખના કટાર લેખક કોણ છે? ન્યૂઝપેપરની અંદર આવે છે સ્પેક્ટ્રોમીટર લેખ આવે છે, એના કટાર લેખક કોણ છે? ઓપ્શન છે જસવંત ચાવડા, જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી કે જય વસાવડા। નંબર 3 છે પછી શું એ કાવ્યના કવિ કોણ છે? કાવ્યનું નામ છે પછી શું, બરાબર 4 ઓપ્શન છે પિંગળીભાઈ નરેશા, કૃષ્ણ દવે, પ્રકાશ લાલા, અનિલ જોશી। પછી નંબર આવે છે 4, બરાબર એ છે ચૂઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ લાયબિલિટી, લાયબિલિટી એટલે જવાબદારી, જવાબદારી છે એનો વિરોધી શબ્દ શું થાય, બરાબર કન્સમ્પ્શન ઓપ્શન છે, એક્ઝેમ્પશન, પ્રિઝમ્પશન અને અઝમ્પશન, બરાબર એકચ્યુઅલી અસમ્પ્શન ઉચ્ચાર થાય છે પણ આપણે અઝમ્પશન ઉચ્ચાર કરીએ છીએ। ઓકે, લાયબિલિટી નો ઓપોઝિટ વર્ડ। ત્યાર પછી નંબર 5 છે ઇફ ઇટ બ્લેન્ક એટલે ખાલી જગ્યા, ઇફ ઇટ પછી ખાલી જગ્યા પછી કોમા આવશે અને વી શેલ સ્ટે એટ હોમ, ઇફ ઇટ પછી ખાલી જગ્યા મૂકવાની પછી કોમા કરી અલ્પવિરામ કરીને વી શેલ સ્ટે એટ હોમ। ઓપ્શન છે રેનિંગ, રેન્સ, ઇઝ રેનિંગ અથવા રેન્જ। નંબર 6 છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ ઇઝ અ નાઉન, નીચેનામાંથી કયો નાઉન છે એટલે કે નામ અથવા સંજ્ઞા છે? નોઈંગલી, ન્યૂ, નોલેજ અથવા નોન। ઓકે, નંબર 7 છે 10% લેખે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને
सादा व्याज वच्चे नो तफावत रूपया 550 छे तो मुकेल रकम केटली हशे? आई रिपीट, 10% लेखे, 2 वर्षना चक्रवृद्धि व्याज अने सादा व्याज वच्चे नो तफावत 550 रूपया छे तो मुकेल रकम केटली हशे? ऑप्शन छे 40,000, 45,000, 70,000 के 55,000। नंबर 8 छे કે 7:20 પર કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? નંબર ઓપ્શન છે 100 ડિગ્રી, 115 ડિગ્રી, 125 ડિગ્રી કે 95 ડિગ્રી, બરાબર? નંબર 9, 1 લિટર બરાબર ખાલી જગ્યા ઘન સેન્ટીમીટર થાય? ઓપ્શન છે 100, 1000, 1 અથવા 10। પછી નંબર આવે છે 10, 10 માં છે એવરેસ્ટ આરોહણ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? માઉન્ટ એવરેસ્ટ આરોહણ કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? બચેન્દ્રી પાલ, આરતી સિંહા, અમૃત કૌર કે અરુણિમા સિંહા? નંબર 11 છે, વિશ્વ વિકલાંગ દિન ક્યારે મનાવવામાં આવશે? 18 માર્ચ, 16 માર્ચ, 19 માર્ચ કે 19 એપ્રિલ? નંબર 12 છે, WWW ના શોધક કોણ છે? ઓપ્શન છે ટીમ બર્નર્સ લી, વોન ન્યુમેન, એસ કિલ્વી, માઇક્રોસોફ્ટ? નંબર 13 છે, ડોકમાં ફાઇલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ડોક, DOC, ડોક એ ડોક્યુમેન્ટ ટુકડો છે। डॉक में फाइल ने बीजा क्या नाम ओळखवामां आवे छे? ऑप्शन छे फाइल, बेच फाइल, रजिस्ट्री, डिरेक्टरी। नंबर 14 छे कि पानी नी पाइप नी बनावट में केवा प्रकारना रेसा नो उपयोग थाय छे? एक छे शण, नायलॉन, टेरेलिन अथवा एक्रेलिन, आमांथी शेनो उपयोग थाय छे? नंबर 15 छे કે ઉબેર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી, વોલીબોલ, સાયકલિંગ કે બેડમિન્ટન? નંબર 16 છે કે પૂનમ યાદવ કઈ રમત સાથે સંકળાયેલ છે? કુસ્તી, મુક્કેબાજી, વેઇટ લિફ્ટિંગ કે જુડો? નંબર 17 છે, ઓપરેશન બ્લુ સ્ટાર સાથે સંકળાયેલા પ્રધાનમંત્રી કોણ હતા? પ્રાઇમ મિનિસ્ટર શ્રીમતી ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ, મનમોહન સિંહ કે પી નરસિંહ રાવ? નંબર 18 છે, નર્મદા ઘાટ કોની સમાધિ છે? મોરારજી દેસાઈ, ગુલઝારીલાલ નંદા, ચિમનભાઈ પટેલ, બળવંતરાય મહેતા? નંબર 19 છે, ફળોમાં આવતી મીઠી વાસનું કારણ શું છે? ક્લોરિન, એસિડ, મીઠાશ કે એસ્ટર? નંબર 20 છે, ભારતમાં નગર વિસ્તારમાં ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ? નગર ઓપ્શન છે 5,000, 6,000, 10,000 કે 7,000? ઓકે ફ્રેન્ડ્સ, તો ઝડપથી મને તમે આના આન્સર મોકલો અને પછી બીજા લોકોને શેર કરો। હેપી લર્નિંગ, હેપી શેરિંગ, થેન્ક યુ વેરી મચ।